Claro. No, ya no me quedé. ¿Qué haces? ¿Te has leído?
ઉમાલાભાઈ પરમાર છત્રોઈદાસ આશ્રમના પ્રમુખ છે અને દર વર્ષે ગંગા પ્રગટ દિન ઉપર ગુજરાત સૌરાષ્ટ્રમાંથી દૂરથી માણસો અહીંયા ગંગા પ્રગટ દિનમાં બધા પધારે છે. અહીંયા ભજન ને ભોજન અને સવારે અહીંયા એવો માતમ છે કે સવારમાં આ કુંડમાં ગંગાજી પ્રગટ થયા હતા ત્યારથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાંથી બધા બહેનો અને ભાઈઓ અહીંયા પધારે છે અને અહીંયા આ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સવારમાં તમામ મંદિરોને ધજા ચડાવવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે બપોરે બધાય અને જમણવાર ત્યાર પછી બધાય મંદિરોમાં ગંગા દિનથી સ્નાન કરવામાં આવે છે. તેમજ બધાએ સાંજે સવારે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધા આગેવાનો આત્મારામભાઈ પરમાર તેમજ અહીંયા જિલ્લાના આગેવાનો તો અમારા સમાજના ટોટલી મેન આગેવાનોને સ્વાગત કરવામાં આવે છે. પછી સભા ભરવામાં આવે છે, બધાનું સન્માન કરવામાં આવે છે અને આ રીતે ભોજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને ભજનની વ્યવસ્થા કરવાની એનું બધાનું સન્માન કરીએ છીએ. અને બધાને આ રીતે અમે આ ગંગા પ્રગટ દિન ઉજવવામાં આવે. જીતુ મળવાર, દલિત સમાજના આગેવાન, જૂનાગઢ. વિસાવદરના સરસાઈ મુકામે સરસાઈ સંત રોહિદાસ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગંગા પ્રગટ દિન ઉજવવામાં આવે છે. આખા ગુજરાતના દલિત સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આદિને અહીંયા પધારે છે. સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો આ દિવસે આ કાર્યક્રમમાં પધારે છે. સમાજના વિશિષ્ટ મહાનુભાવોનું આ તકે સન્માન કરવામાં આવે છે. આજના ગંગા પ્રગટ દિન નિમિત્તે આજના કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, ગુજરાત સરકારના નિગમના વાઇસ ચેરમેન જીતુભાઈ, અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ, શંભુનાથ બાપુ તેમજ વિવિધ સામાજિક સંસ્થા અને સંગઠનના આગેવાનો આજના દિવસે પધારશે અને આ ગંગા પ્રગટ દિન નિમિત્તે દલિત સમાજ મોટી સંખ્યામાં ભજન ભોજનનો લાભ લે છે. ધારીના રહેવાસી ગામમાં મારો ધારી એમ પરા નામ ગોવિંદભાઈ મંગાભાઈ. અમે ગમે માણસોના સાત દસ જણા ઘરે આવીએ છીએ. ભજન બાપુને પૈયે લાગી હાજર પગારમાં ભજન વાણી બરાબર ભજન વાણી બધા જઈ ભજન વાણી સાંભળી વાહ વાહ જોયું વિષય લગભગ સાત આઠ વર્ષ છે. સાત આઠ વર્ષથી અમે આવીએ છીએ. મારું નામ ભીખુભાઈ એમ બાલકિયા છે. અમે અમદાવાદ ચાંદખેડાથી આવીએ છીએ. ત્યાં અમે સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડાની સંસ્થા ચલાવીએ છીએ. અમે છેલ્લા દસ વર્ષથી આ સંસ્થામાં આવીએ છીએ. રોહિદાસ બાપાના આશ્રમ દસ વર્ષથી આવીએ છીએ અને અહીં રોહિદાસ બાપાનો જે ગંગાકુંડ છે, જન્મકુંડ છે અને પાછળ હેમારા કુંડ છે, બાપુની મંદિર છે અને ભૈરવદાદાનું મંદિર છે. સર્વ યાત્રીઓ અહીં દર્શન કરી અને પાવન થાય છે. રૈદાસ બાપા આજથી 650 વર્ષ પહેલાં અહીં એમને સાત કુંડ પ્રસ્થાપિત કરેલા, એમાંથી ત્રણ કુંડ અત્યારે હાજર છે, બાકીના ચાર કુંડ અંદર પાછળના ભાગમાં દબાયેલા છે. પુરાતત્વ ખાતું જોવાની સંભાળ લે તો હું માનું છું કે આ આશ્રમનો ઘણો બધો વિકાસ થાય એવો છે. શ્રાવણ માસની 14 અને અમાસના સવારે 5 વાગે ગંગા પ્રાગટ્ય દિવસ થાય છે અને ગંગા પ્રાગટ્યના દિવસે અહીં લગભગ 25-30 હજાર વ્યક્તિઓ એનો લાભ લેવા માટે પધારે છે. આ આશ્રમ એક એવો આશ્રમ છે કે જે ભક્તોમાં અને સંતોમાં જે મહાપુરુષો થઈ ગયા એમાં સંત શિરોમણી રોહિદાસ બાપુ કે જેઓ મીરોબાઈના ગુરુ હતા, નરસિંહ સાહેબ નરસિંહ મહેતાને પણ માથે હાથ મૂકેલો અને એમને આ રીતે સ્થાપના કરી. ત્યારબાદ એમનું સ્વાસ્થ્ય નબળું પડતા ચિત્તોડ ખાતે મીરોબાઈની સાથે ગયેલા અને લગભગ 500-200 આજે સરસાઈ ખાતે ગંગા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. સંત રૈદાસજીના જીવનમાં સરસાઈનો ખૂબ મોટો હિસ્સો છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે સામે કુંડ છે,
અને કુંડનું જે આખું દ્રશ્ય છે એ દ્રશ્યમાં ગંગા મૈયા છે, કાશી બનારસથી આવીને અહીંયા પ્રગટ થયા હતા એમને માટે. એટલે આ સ્થળનું એક ધાર્મિક મહાત્મ્ય પુષ્કળ છે અને સંત રવિદાસના જીવનનો એક કિસ્સો પણ છે. અને દર ગંગા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે દર વર્ષે સરસ મજાના કાર્યક્રમોનું આયોજન થાય છે. આ જગ્યાનો ગુજરાતની સરકારે પ્રવાસન ધામ અને વિકાસ નિગમના ઉપક્રમે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટેનું પણ નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 50-60 લાખ રૂપિયા જેવી રકમ 54 લાખ એક તબક્કાની ચૂકવવામાં આવી છે, જેમાંથી ગેટથી માંડીને ટોયલેટ બ્લોકથી માંડીને બીજા જે કામો છે એ કામ પાડ્યા છે. આવનારા દિવસોમાં બીજા 50 લાખ રૂપિયા સરકાર તરફથી પ્રવાસન નિગમને ફાળવી દીધા છે. કદાચ 15-20 દિવસમાં થોડો મહિનામાં હવે પછીનું જે કંઈ કામો ટ્રસ્ટીઓ નક્કી કર્યું છે એ પ્રમાણેના કામોની શરૂઆત પણ થશે અને તબક્કાવાર જે જે માંગણીઓ આવશે પ્રવાસન ધામ પાસે સરસાઈની જગ્યામાંથી એ અમે મંજૂર કરતા રહીશું. એવી અમે ટ્રસ્ટી છીએ રાજ્યભાઈ, અમે અમને જે આખી જે અહીંયાના જે આગેવાનો છે એ બધાને અમે ખાતરી કરી. પરમાર સાહેબ અને વિઠ્ઠલભાઈ તેમને વિનંતી, સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. કરશનભાઈ સ્ટેજ ઉપર. ગીર સોમનાથ નાયબ નિયામક પરમાર સાહેબ મહેમાનોનું સંસ્થા દ્વારા સાલ અને પુરવારથી સન્માન કરવાનું છે.